ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ચેપ્ટર નંબર 5 પાયાના આકારોની સમજૂતી એમાં આપણે એ જોઈ ગયા હતા ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 1 બરાબર કે ઘડિયાળના કાંટામાં 12 થી 9 તરફ જઈએ તો કેટલું પરિભ્રમણ કર્યું કહેવાય 9 થી 6 તરફ જઈએ કેટલું પરિભ્રમણ છે બરાબર આવા અંક આપણે ઘડિયાળ વિશે જોઈ ગયા હતા એના પછીનો દાખલા નંબર 2 છે એ પણ એવો જ છે ચલો જોઈએ ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે બરાબર તેમાં પહેલી રકમ છે ચલો લખી લ્યો રકમ બધા 12 થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે બરાબર તો કે 12 થી શરૂ કરેલા આપણે ઘડિયાળ તો દોરવી પડે ક્લિયર હવે 12 થી શરૂ કરી અને કાંટો ક્યાં પહોંચે છે તો કે 1/2 આંટો મારે 1/2 મારે એટલે કેટલા કાંટ ખૂણા તો કે 2 આ 1 અને આ 2 એટલે અડધો આંટો મારે છે બરાબર તો અડધો એટલે અહીંયા થાય તો ક્યાં પહોંચશે તો કે ઘડિયાળનો કાંટો 12 થી શરૂ કરી ઘડિયાળના કાંટાની દિશામાં 1/2 આંટો પૂર્ણ કરે તો કાંટો ક્યાં પહોંચ્યો 6 ઉપર ઊભો હોય ક્લિયર ચલો એના પછીનો બીજો જોવો જોઈએ કે 2 થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 1/2 આંટો પૂર્ણ કરે છે બરાબર છે ચલો 2 થી શરૂ કરીને 1/2 આંટો ઘડિયાળની દિશામાં ચલો બીજી રકમ છે આ બરાબર છે બી હવે આપણે જોઈએ ઘડિયાળ દોરી લઈએ
एक ना छेद में चार એટલે કેવું થાય એક કાટખૂણા છે એટલે કે 90 વર્ષ બરાબર ચલો 12 1 2 3 4 5 6 7 8 9 10 11 બાકી ચલો ક્યાં છે કાટો તો કે 5 પાસે છે કેટલું 1 ના છેદ માં 4 એટલે 90 તો આ બે વચ્ચે 30 30 60 90 બરાબર અને આટલો ચોથો ભાગ આટલો ફરે અને અહીંયા પહોંચે બરાબર છે તો કે ઘડિયાળનો કાંટો 5 થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 1 ના છેદ માં 4 આટલો ફરે તો बराबर 8 ऊपर उभो હશે 8 ऊपर उभो હશે क्लियर चलो એના પછીનો દાખલા નંબર દીજો 5 થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 3 ના છેદમાં 4 બરાબર 5 થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 3 ના છેદમાં 4 આટલો ફળ છે જો છે અહીંયા ક્યાં છે કાંટો તો કે 5 પાસે છે બરાબર હવે કેટલો આટલો ફળ 3 ના છેદમાં 4 એટલે એક તો 180 અને બીજા 90 એટલે 3 કાટખૂણા જેટલું ફળ કેટલું 3 કાટખૂણા જેટલું બરાબર એટલે કે 90 90 90 એમ 3 વખત બરાબર એટલે 9 દેરી ને 27 એટલે x 227 છે જોવો છો અહીંથી ફરે તો આ બે વચ્ચે હોય 30 ને 30 60 90 એટલે એક કાટખૂણો થઈ ગયો બરાબર છે પાછા અહીં જો 30 30 60 30 90 ત્રીજો કે બીજો કે કે ત્રીજો પહોંચે એટલે અહીંયા તો ફરે તો કે 30 30 60 ને 30 90 એટલે બે પાસે પહોંચે 3 ના છેદમાં 4 થાય છે સમજાઈ ગયું 3 ના છેદમાં 4 એટલે 3 કાટખૂણા 3 કાટખૂણા એટલે કે 90 प्लस न्यू प्लस न्यू बराबर है बस तो ने सीधे तो यहाँ पर जो था जो 30 30 60 30 न्यू बराबर अच्छा यहाँ पर बंपर है ला एक कार्टून अभी जो है क्या है 30 है क्यों बराबर से तो के 5 की शुरू कर घड़ियाँ की दिशा नहीं क्या क्यों तो के 3 ना से मैं 4 आठ और कौन करे तो क्या ऊपर है तो के बे ऊपर तो फसे चलो लकी ना हो समझे के बताने હવે એના પછીનો છે દાખલા નંબર 3 તમે કઈ દિશામાં ઊભા છો ને કઈ દિશામાં પહોંચો છો આપણે કઈ દિશામાં છીએ ને કઈ દિશામાં પહોંચી બાજુમાં આકૃતિ આપેલી છે ચલો પહેલો છો પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1 ના છેદમાં 2 આટો એટલે અડધો આટો મારવાનો છે બરાબર તો મેં અહીંયા દોરી લીધું દેખાય છે ક્યાં ઊભા છે પૂર્વમાંથી અડધો એટલે અહીંયા આપણે ઊભા છે પૂર્વમાંથી અડધો એટલે અડધો ભાગ થાય આકૃતિ દોર અહીંયા કેવું હોય ઉત્તર બરાબર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ તો આવડે દોરતા બધાને ચલો હવે ક્યાં ઊભા છે પૂર્વમાંથી અડધો આટો એટલે આમ થાય આમાં તો એક બધા ભાગ જ છે આ પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ થાય કે ન બરાબર છે તો અડધો આટો માની અને આ એક ભાગ આ બીજો ભાગ આ ત્રીજો આટલો હોય તો કેટલો હોય તો કે 1 ના છેદમાં એટલે કે 90 અંશ બરાબર 1 ના છેદમાં 4 ચોથો ભાગ અહીંયા હોય તો અડધો એટલે 1 ના છેદમાં 2 આટલે હોય તો 3 ના છેદમાં 4 આખે આખો એટલે એક આટલો પૂર્ણ કરે ક્લિયર ચલો આમાં તો સહેલું પડશે તો કે પૂર્વ દિશામાં મો રાખીને ઘડિયાળની કાંટાની દિશા આ હોય દિશા બરાબર ફેરવે તો 1 ના છેદમાં 2 આટલો ફરતા એટલે કે 2 કાટખૂણા જેટલું ફરતા થયા 2 કાટખૂણા બરાબર અહીંયા એક કાટખૂણો રહેશે આ બીજો આ ત્રીજો ના ચોથો આપણી સામે કઈ દિશા આવશે તો કે પશ્ચિમ દિશા આવે ક્લિયર ચલો બીજું જોવો બીજી રકમ પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1 ને 1 ના છેદમાં 2 એટલે શું આનો દોઢ થાય બરાબર એટલે કે એક આખો આખો મારે અને એક અડધો મારે બરાબર
एक ना छे एक आपेलु छे एक और एक बराबर मींस के एक ना छेद में एक तृतीयांश आखो तुम જોઈ શકો છો તો એક આખો આટો મારે અને એક કેવો મારે અડધો આટો બરાબર ચલો જોવો છે પહેલા આપણે એક જોઈ લઈએ તો કે આપણે દિશા દર્શાવી દઈએ ઉત્તર પૂર્વ દક્ષિણ અને પશ્ચિમ चलो जो जो पूर्व माथी चालू करी ने एक आठ फाटो मार लाइन यहाँ पहुँचो बराबर छे पाँचो एक और दो अरे वरी यहीं पाँचो और दो लाइन की चालू करी के लाइन अभी इतना आठ हो मार छे बराबर एक लाइन के यहाँ चालू करी ना आठ फोर ने पाँचो यहीं की पहुँची नहीं है अरे क्या उभर यहाँ पर पश्चिम बाजू यहीं एक आठो आठो लाइन डोट लगते हुए छे बराबर छे एक पूर्णांक एक तृतीयांश आपणे જોઈએ તો કે પાટાની દિશામાં એક આખો અને એક અડધો આટો ફરે તો મેં અહીંયા જોયું એક આખો અને એક અડધો બરાબર એની જગ્યાએ એક ના છેદમાં બે છે એની જગ્યાએ ત્રણ ના છેદમાં ચાર કીધું હતું બરાબર એક ના છેદમાં ચાર કીધું હતું આપણે એક આખો આટો અને એક આપણે જ્યાં કીધું અહીંયા સુધી તો આ દોઢ આટો એટલે ખબર પડી કેવી રીતના તો કે એક અહીંયા પૂર્વથી ચાલુ કરવાનો છે અહીંયા આખો પૂરો થાય અને જ્યાં પહોંચે પૂર્વ એ પાછો પાછો ત્યાંથી આપણને અડધો કીધો અડધો લાગે બરાબર છે તો કે લખો પૂર્વ દિશામાં મો રાખીને ઘડિયાળના પાટાની દિશામાં દોઢ આટો ફરતા આપણી સામે કઈ દિશા આવે પશ્ચિમ દિશા જ આવે બરાબર છે પશ્ચિમ દિશા આવે ક્લિયર આખી વસ્તુ બી ખબર પડી ગઈ ચલો એના પછીનો સી જોવો પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કીધી છે બરાબર પશ્ચિમથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રણના છેદમાં ચાર આટો ફરતો બરાબર ચલો આ બાજુ પશ્ચિમ દિશા છે હવે ત્રણના છેદમાં ચાર કીધું હોત બરાબર તો આપણે અહીંથી અહીંયા સુધી આપણે એક ખાનું રાખી દઈએ ચાર ભાગો એમાં એક રાખી દઈએ ત્રણ ખાના લઈ લઈએ શું કામ ત્રણના છેદમાં ચાર છે ને આમ ત્રણ ખાના આવી ગયું બરાબર તો અહીંથી અહીંયા સુધી આપણે ચાર પણ વિરુદ્ધ દિશા કીધી છે એટલે આમ જવું પડે સૌથી હોય તો આમ જાય બરાબર ઘડિયાળની કાંટાની એની વિરુદ્ધ દિશા કીધી એટલે અહીંયા પહોંચે આ એક ખાનું રાખી દીધું ત્રણના છેદમાં ચાર છે એટલે એક ખાનું રાખી દેવું પડે તો પશ્ચિમમાંથી ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં જાય કેટલો આટો મારવાનો ત્રણના છેદમાં ચાર બરાબર તો ક્યાં પહોંચી તો કે આપણે ઉત્તર દિશાએ પહોંચી છીએ ક્લિયર ચલો તો લખી નાખો એમાં તો કે પશ્ચિમમાંથી મો રાખીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રણના છેદમાં ચાર આટો ફરતા આપણી સામે ઉત્તર દિશા હોય અથવા તો આમ ક્લિયર ચલો સી ની રકમ લખાઈ ગઈ બધા સી ની આન્સર લખાઈ ગયો ક્લિયર ચલો એના પછીનો છેલ્લો દાખલો છે ડી
ચલો ડી માં શું થયે છે દક્ષિણમાંથી એક પૂર્ણ આટો આ પ્રશ્ન પ્રમાણે ઘડિયાળની કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવું જરૂરી છે શા માટે દક્ષિણમાંથી આપણે શરૂ કરીએ છીએ બરાબર છે દક્ષિણમાંથી એક પૂર્ણ આટો બરાબર કે દિશા અને વિરુદ્ધ દિશામાં બેયમાં જણાવવું આપણે ચલો જોવો જોઈએ એટલે તો રકમ આપણે જોઈ લઈએ શું કીધી છે રકમ જોવો છો બધા ચલો દક્ષિણમાંથી એ પૂર્ણ આટો આ પ્રશ્ન પ્રમાણે આપણે જણાવવાનું છે કે ઘડિયાળના કાંટાની દિશા અને વિરુદ્ધ દિશા બરાબર છે એ જણાવવી જરૂરી નથી શા માટે નથી જણાવ અત્યારે જે આપણે દાખલાની ચર્ચા કરી ચલો હવે આપણને કીધું છે દક્ષિણ દિશા બરાબર છે તો જોઈએ આપણે દક્ષિણ દિશામાં ઘડિયાળની કાંટાની દિશા તરફ આખો આ રાઉન્ડ પૂર્ણ કરવાનો છે એક રાઉન્ડ પૂર્ણ કરીએ એટલે દક્ષિણ દિશાથી સ્ટાર્ટ કરીએ પાછા આપણે પૂર્ણ કરીએ તો અહીંયા જાય બરાબર છે હવે એની વિરુદ્ધ દિશા લઈએ તો કે આપણે દક્ષિણથી સ્ટાર્ટ કરીએ અને આખો રાઉન્ડ મારીએ તો પાછા અહીંયા જ પહોંચીએ ક્લિયર તો કે અહીંયા આપણે જોશું કે કોઈ પણ વિરુદ્ધ દિશામાં જાઓ બરાબર છે કે એની જ દિશામાં જાઓ ક્યાંય પણ આખો આટો પૂર્ણ કરવાનો હોય એટલે દિશા દર્શાવવી જરૂરી નથી મીન્સ કે આખો આટો જ્યારે પૂર્ણ કરવાનો કીએ ત્યારે વિરુદ્ધ દિશામાં જાઓ કે ઘડિયાળના કાંટાની દિશામાં જાઓ બે એક જ થાય બરાબર તો અહીંયા લખી નાખીએ કે દક્ષિણમાંથી એક આટો પૂર્ણ કરવો હોય બરાબર એક પૂર્ણ આટો ફરતા પાછા ક્યાં આવીએ છીએ આપણે દક્ષિણ દિશામાં પહોંચીએ છીએ એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા કે ઘડિયાળની દિશા દર્શાવવી જરૂરી નથી જ્યારે આખો આટો પૂર્ણ કરવાનો કીએ બરાબર છે ત્યારે દિશા દર્શાવવાની કઈ જરૂર નથી ક્લિયર બરાબર અહીંયા દાખલા નંબર 3 પૂર્ણ પ્રેક્ટિસ વર્ગમાં જોવો સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 3 કે ઘડિયાળનો કાંટો ક્યાં જઈને ઊભો રહેશે હમણાં આપણે દાખલા નંબર જેમ 2 માં ચર્ચા કરી એ અને દાખલા નંબર 4 કે જે આપણે અત્યારે દાખલા ભણતા તે બરાબર છે એટલે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 3 અને 4 આજના હોમવર્કમાં પ્રેક્ટિસ વર્ગમાં